મિત્રો આજે આપણે એસિડિટી વિશે વાત કરવાની છે મિત્રો અમારા આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક કરજો મિત્રો એસિડિટીમાં આપણે ખાસ કરીને જમવામાં ખૂબ જ આપણે કાળજી રાખવી છે મિત્રો ખાસ કરીને ચા કોફી જે છે આ ચા કોફી આપણે બને ત્યાં સુધી આપણે ન લેવા જોઈએ મિત્રો આપણે જમવામાં ખાસ કરીને જો આપણે જમીને તુરંત આપણે સૂઈએ નહીં અને જમીને આપણે તુરંત આપણે થોડું ચાલવું જોઈએ મિત્રો આપણે પાચનની જે ક્રિયાઓ જે છે તેમાં આપણે જો વધારે ધ્યાન આપીશું તો આ એસિડિટીની જે તકલીફ જે છે તે ઓછી થશે એટલા માટે આપણે જ્યારે પણ જમીએ ત્યારે આપણે ચાર કલાકનો સમયગાળો રહે ત્યાર પછી જ આપણે જમવું જોઈએ આપણે જમ્યા પછી આપણે તુરંત બીજું કંઈ પણ આપણે ન ખાવું જોઈએ મિત્રો આપણે એસિડિટીમાં આપણે જે ખોરાક જે છે તેમાં આપણે બટેટા આપણે ઓછા લેવા જોઈએ આ સિવાય આપણે જંક ફૂડ જે છે તે પણ આપણે ઓછા લેવા જોઈએ જમવામાં ખાસ કરીને આપણે જે તુરિયા છે પરવર છે દૂધી છે આનો પ્રયોગ આપણે વધારે કરવો જોઈએ મિત્રો એસિડિટીમાં આપણે તુરંત રાહત મેળવવા માટે આપણે જીરું લેવાનું છે ત્યાર પછી આપણે વરિયાળી લેવાની છે અને ધાણા લેવાના છે આ ત્રણેય જે છે તેને સરખે ભાગે લઈ અને આને આપણે આખા ભાંગું કરી નાખવાનું છે જીરું ધાણા અને વરિયાળી આ ત્રણેયને આખા ભાંગું કરી એટલે કે અદકચરું આપણે હાવ ક્રશ નથી કરવાનું પરંતુ આપણે આખા ભાંગું એને કહેવાય આ રીતે આપણે કરી અને આને આપણે એક ડબ્બીમાં ભરી રાખવાનું જ્યારે પણ તમને એસિડિટી જેવું લાગે ત્યારે આ જે છે આને એક ચમચી લેવાથી કોઈપણ પ્રકારની જે એસિડિટી જે છે તેમાં તમને તુરંત રાહત દેખાશે ફરી વખત કહું છું કે જીરું ધાણા અને વરિયાળી આ ત્રણે સરખે ભાગે લઈ અને આને આપણે ખાંડી નાખો આખા ભાંગું કરી નાખો અને આને એક ડબ્બીમાં ભરી દો અને જ્યારે પણ એસિડિટી જેવું લાગે ત્યારે એક ચમચી લો તુરંત આમાં રાહત દેખાશે થેન્ક યુ